નમસ્કાર મિત્રો, હું છું રાજન સાવલિયા. આશા કરું છું કે આપ બધા લોકો સલામત હશો. આજે તમારી સમક્ષ ફરી ઉપસ્થિત થયો છું, કારણ કે આજે આપણી સાથે છે કાશીબેન ભુવા, જેઓને પગની, ગોઠણની અને કમરની તકલીફ હતી, જેઓ રેગ્યુલર 2 મહિનાથી અમારા મશરૂમનું સેવન કરે છે. આવો એમની પાસેથી જાણીએ કે એમને શું તકલીફ હતી અને મશરૂમ ખાધા પછી તેઓને શું ફાયદા જોવા મળ્યા છે. મારું નામ કાશીબેન ભુવા, ગામ પરબાવડી. તમને શું શું તકલીફ હતી? મને કમરમાં દુખતા અને ગોઠણ 2. બરાબર. અને પછી દવા લીધા પછી શું શું ફરક પડ્યો છે? દવા પછી સારું છે, ગોઠણ નથી દુખતા. પહેલા કેટલી તકલીફ શું રીતની પડતી? ગોઠણમાં બેવડા ન વળતા અને કમરમાં વાકું ન વળતું. અને સીડી ચડવા ઉતરવામાં કોઈ તકલીફ કે? તો જેવી રીતે કાશીબેને જણાવ્યું, એમને જ્યારે સવારે તેઓ ઉઠતા ત્યારે કમરથી નીચેનો ભાગ આખો પકડાઈ જતો અને બેડમાંથી તે ઊભા થઈ શકતા નહીં. ઘરકામ કરવામાં તકલીફ પડતી, કમરથી તેઓ વળી શકતા નહીં, સીડી ચડવામાં પ્રોબ્લેમ હતી. ત્યારબાદ અમારો જ્યારે તેમની સાથે સંપર્ક થયો, અમે તેમને મશરૂમના ફાયદા વિશે જણાવ્યું. ત્યારબાદ તેઓએ મશરૂમનું સેવન કરવાનું શરૂ કર્યું. 1 મહિનાની અંદર તેમને ઘણા બધા ફાયદાઓ જોવા મળ્યા. શ્વાસના પ્રોબ્લેમમાં પણ થોડો ફાયદો થયો, જે તે કામ ના કરી શકતા ઘરના એ કામ કરવાના શરૂ થઈ ગયા છે. સીડી ચડવા ઉતરવામાં હવે કોઈ તેમને તકલીફ નથી. અને તેઓએ જ્યારે ડૉક્ટરનું સલાહ સૂચન લીધેલું ત્યારે ડૉક્ટરે કીધેલું કે તમારે ગાદીનું અને ગોઠણનું ઓપરેશન કરાવવું પડશે, પરંતુ પરિસ્થિતિ અને સંજોગોને કારણે તેઓએ ઓપરેશન કરવાનું ટાળ્યું. અને ફરી અમારો સંપર્ક થયો ત્યારે તેઓએ મશરૂમનું સેવન ચાલુ કર્યું. અત્યારે તેમની પરિસ્થિતિમાં ખૂબ જ સારો ફેરફાર જોવા મળ્યો છે. તેમની બધી તકલીફો અત્યારે દૂર થઈ ગયેલી છે. આવી રીતે જો તમને પણ સાંધાના પ્રોબ્લેમ હોય કે કોઈ પણ બીજી પ્રકારના દુખાવા હોય તો તમે પણ મશરૂમનું સેવન કરી શકો છો. મશરૂમના આવી જ રીતે ઘણા બધા બીજા ફાયદાઓ પણ છે. એ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા તો યુટ્યુબ ઉપર વસુંધરા બાયોટેક સર્ચ કરીને અમારા વિડીયો જોઈ શકો છો. નમસ્કાર.